टीना टीना टीना, एक मर्द का सर सिर्फ तीन औरतों के आगे झुकता है, माँ के आगे, दुर्गा माँ के आगे और टन डन 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 टन डन 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 डन, कुछ कुछ होता है ना सीन, याद से प्रपोजल सीन, डू यू बिलीव इन दिस, જેમાં શાહરૂખ ખરાનીને એના ઘરના બેડરૂમમાં ઉપલા માળે બારી વાટે પ્રવેશીને રાત્રે પ્રપોઝ કરે છે. આ સીનમાં જે કહેવામાં આવ્યું છે એમાં તમે બિલીવ કરો છો? એક મર્દ કા સર સિર્ફ તીન ઔરતો કે આગે ઝુકતા હૈ, માં કે આગે, દુર્ગા માં કે આગે ઔર ઔર ઔર. આ સીન તમને ક્યુટ લાગ્યો હતો? તો એક બીજો પ્રપોઝલ સીન યાદ કરાવો. રોક સ્ટાર કોલેજ કેમ્પસમાં, તું ઔર મેં રોક કર દેંગે બેબી, બતા રહા હું, સોચ કે દેખ લે, તું ઔર મેં રોક કર દેંગે. સૈફ અલી ખાનની ફિલ્મ કોકટેલમાં પ્રપોઝલ સીન જે હતો એમાં ડાયલોગ હતો, ક્યાં એક ફ્રેશ સ્ટાર્ટ નહીં લે સકતે? ફોકસ ક્લિયર, તુમ હર વક્ત હમેશા ફોકસ. પણ આ એક પ્રપોઝલ લાઈન મસ્ત હતી, ક્યાં એક ફ્રેશ સ્ટાર્ટ નહીં લે સકતે? રોમેન્ટિક ફિલ્મ્સમાં પ્રપોઝલ માટે કાં તો સોંગ્સ હોય, કાં તો સિચ્યુએશન્સ એવી હોય કે આડી અવળી વાત કરીને ગોળ ગોળ ફરતા 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 એક વાત પર આવવાનું કે આઈ લવ યુ. પણ રિયલ લાઈફમાં તમે જુઓ તો રિયલ લાઈફ એટલી ડ્રામેટિક નથી હોતી, એમાં બધું ડાયરેક્ટ જ હોય. અને હવે તો પહેલા જેવો નજરોથી નજરોનો રોમાન્સ પણ નથી રહ્યો. પહેલા તો કેવું હતું કે એક સોસાયટીમાં એક ફ્લેટમાં રહેતા હોય, અથવા એક જ કોલેજમાં હોય પણ એ બીજા ક્લાસમાં ભણતી હોય, તો ક્યારેક રિસેસમાં દેખાઈ જાય એની રાહ જોવાતી હોય કે ક્યારે દેખાશે કેન્ટીનમાં. એક જ ક્લાસમાં ભણતા હોય તો એ નજરથી નજર મળવાનો જે રોમાન્સ હતો, આગળની બેન્ચીસ પર છોકરી, પાછળની બેન્ચીસ પર છોકરો, છોકરી ભૂલમાં પોતાની પેન પાડી દે, નીચે વળીને પાછળ કતરાતી નજરે જોઈ લેવાય, છોકરાએ બેન્ચ ઉપર છોકરીના નામનો પહેલો અક્ષર કોતર્યો હોય, નોટબુકમાં પાછલા પાને એના અને આપણા નામના પહેલા અક્ષરને મેળ પાડીને કોઈ ચિત્રામણ કર્યું હોય, એક જ સોસાયટીમાં રહેતા હો તો એ દૂરના ધાબે દેખાતી હોય, અને રોજ સવારે જ્યારે એ જાગે એ જ વખતે તમારી આંખ ખુલી હોય અને તમે જાગીને રાહ જોતા હો કે એનો ચહેરો ક્યારે દેખાય. આ નજરથી નજર મળવાનો જે રોમાન્સ હતો, અભિસાર હતો, એ અભિસાર હવે ઝૂંટવાઈ ગયો છે. સ્માર્ટફોન એણે આ વસ્તુ ઝૂંટવી લીધી છે. નજરથી નજર મળે એ રોમાન્સ સ્માર્ટફોને ઝૂંટવી લીધો છે. બસ સ્ટોપ પર, સિગ્નલ પર, બસની અંદર, ટ્રેનની અંદર નજર ઊંચી જ નથી કરતું કોઈ, બધાની નજરો ફ્રીઝ થયેલી છે, ચોંટેલી છે સ્ક્રીનમાં. નજર ઊંચી કરે તો પહેલી નજરનો પ્રેમ થાય ને? ગરબામાં એ શક્ય છે, કારણ કે ગરબા ગાતી વખતે નજર ફોનમાં નથી હોતી. કોઈ સુંદર ચહેરા પર નજર પડે અને પછી ખસવાનું નામ ના લે, કતરાતી નજરે એના તરફ વારે વારે જોઈ લેવું, અજાણ્યો ચહેરો પણ જાણીતો લાગે, પોતીકો લાગે, એમ લાગે જાણે વર્ષોથી આ જ ચહેરાને સપનામાં જોયો હતો, એ ખેંચાણ. મનમાં એમ થાય કે કોઈ રીતે આ લોકોના ગ્રુપની સાથે ગરબા કરવા મળી જાય, બસ કાલે ફરી વાર એનો ચહેરો જોવા મળી જાય તો. એ આવશે તો ખરી ને? અને ના આવે એ દિવસે મનમાં જે ખાલીપો અનુભવાય કે આજે કેમ નહીં આવીએ. મન મોહી જવાની આ ઘટનાને કવિ શ્રી તુષાર શુક્લએ ડાયરેક્ટ પ્રપોઝલના રૂપે લખી છે. ગરબે ઘૂમે તું, મસ્તીમાં ઝૂમે તું, નૈનથી નૈન મળે, નજરથી ચૂમી લઉં, મારું હૈયું હવે સાવ ગયા ખાતે, કે મારું મન મોહી ગયું, તને જોઈ મેં તો નોરતાની રાતે, કે મારું મન મોહી ગયું. ગરબે ઘૂમે તું, મસ્તીમાં ઝૂમે તું, ગરબે ઘૂમે તું, મસ્તીમાં ઝૂમે તું, નૈનથી નૈન મળે, નજરથી ચૂમી લઉં, મારું હૈયું હવે સાવ ગયા ખાતે, કે મારું મન મોહી ગયું, તને જોઈ મેં તો નોરતાની રાતે, કે મારું મન મોહી ગયું. વાત દિલને કહું આજ ગાતે ગાતે, અવિનાશ વ્યાસના સર્જનને કેટલો કન્ટેમ્પરરી કલર પ્રોવાઈડ કર્યો છે આ લોકોએ. બહુ જ બ્યુટિફુલ વિડીયો છે આનો. માત્ર બે છોકરીઓ ગરબા કરતી હોય અને પાર્થ હોઝા, આહા, અને કન્ટેમ્પરરી એક્સપ્રેશન છે એટલે સીધી જ વાત જો ક્યાં જાય છે, તને કહું છું, હા તને ગમે તું ખૂબ, મને ગોરી ના એમ બને કે આજ તું આવે કને, સીધું જ. તને કહું છું હા તને ગમે તું ખૂબ મને, તને કહું છું હા તને ગમે તું ખૂબ મને, ગોરી ના એમ બને આજ તું આવે કને, તને જોઈ ના ગોરી તો શું થાતે, કે મારું મન મોહી ગયું,
અને આ ગીતનો મને સૌથી વધુ ગમેલો પાર્ટ છે ફ્લુટનો ફર્રાટો. દીપલ મહેતાએ ખૂબ સુંદર વાંસળી પ્રયોજી છે આ ગીતમાં. માને કોઈ વાતે કેવો જાદુ કર્યો છે અલિયાતે મારું મન. ઋષિ વકીલ પાર્થ ઓઝા અને આખી ટીમને જીન્સ પર કેડિયું પહેરીને ગવાય એવો ગરબો બનાવવા બદલ અભિનંદન. ધુન ઓફ ધ ડે.